પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને આરોપી પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી ગયો હોય જે આરોપીને એમપી થી પોલીસે ઝડપી લઈને મોરબી લાવી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગ બનનાર સખીરાના વાલીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખિમલા ભાભોર ઉંમર વર્ષ અઠ્ઠાવીસ રહે એમપીવાળો અગિયાર વર્ષની સગીરાને બળછબરીપૂર્વક શિરોઈ ગામની સીમમાં વાડીએ લઈ જઈને દુષ્કર્મ આશરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બાતમીદારો અને ટેકનિકલ ટીમે આરોપી મધ્યપ્રદેશમાં હોવાની માહિતી મળતા ટીમને મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેનને ઝડપી લેવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરીમાં હળવદ પીઆઈ કે જે માથુકિયા ટીમના મનહરભાઈ સદાદિયા બિપિનભાઈ પંકજભાઈ પ્રફુલભાઈ સોનગ્રા ભાવેશભાઈ ડાંગર સહિતની ટીમ જોડાઈ હતી સ્ટોરી બાય રમેશ ઠાકોર મા ન્યૂઝ લાઈવ હળવદ ગુજરાત